नवजात बाळको कोरोना संक्रमित थया छे। वडोदरानी एसएसजी हॉस्पिटलनी आ घटना छे। बाळ विभागमां 8 बाळकोने कोरोना थयो छे। सारवार माटे 9 एन्क्लोजर ऊभू करायुं छे। बाळको माटे आइसोलेशन फेसिलिटी पण ऊभी कराई छे। खानगी हॉस्पिटलमां पण केस नोंધાયા છે। બાળકોને કોરોના થતા આરોગ્ય વિભાગની ચિંતા પણ વધી ગઈ છે। નવજાત બાળકો કોરોના પોઝિટિવ થયા છે। સામાન્ય રીતે ઇમ્યુનિટી ઊંચી હોય છે નવજાત બાળકોની, તેને લઈને ચિંતિત છે। જો બાળકો 5 થી 17 વર્ષના છે તેઓમાં ઇમ્યુનિટીને લઈને તેટલી ખાસી તકલીફનો સામનો નથી કરવો પડતો, પરંતુ નવજાત બાળકોને કોરોના થતા તંત્ર ચિંતામાં છે। આ વખતના સંક્રમણમાં બાળકોમાં પણ અમે કોરોનાના લક્ષણો અને કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યા છે, અને છેલ્લા 5-6 દિવસથી અમારી ઓપીડીમાં એટલીસ્ટ દિવસમાં 5-6 બાળકો કે જેમાં મા બાપ પોઝિટિવ હોય અને બાળકોને લઈને આવ્યા હોય કે તે બાળકો પોઝિટિવ થઈ રહ્યા છે। આ તરફ સાબરકાંઠામાં કોરોનાનો કહેર, હિંમતનગરની 2 બેંકમાં 5 સંક્રમિત થયા છે। લોકો 2 બેંકના 5 કર્મચારીઓને કોરોના થયો છે। પીએનબીના 4 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા છે, અન્ય એક બેંકનો કેશિયર પણ પોઝિટિવ આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો। આ તરફ પાટણ યુનિવર્સિટીમાં કથિત કૌભાંડથી ગરમાવો આવ્યો છે। યુનિવર્સિટીમાં એનએસયુઆઈનો વિરોધ યથાવત છે। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ મહિપાલસિંહ ગઢવી સહિત કાર્યકરી મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીનો મુખ્ય ગેટ બંધ કરી તાળા લગાવાયા હતા। યુનિવર્સિટીમાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પાટણ યુનિવર્સિટીમાં કથિત કૌભાંડથી હાલમાં રોષ અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે। યુનિવર્સિટીનો મુખ્ય ગેટ તે માટે બંધ કરી દેવામાં આવ્યો છે જેથી આ હંગામો વધુ ન થાય તેવું હાલમાં ત્યાંના સુરક્ષા ગાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે। યુનિવર્સિટીમાં એનએસયુઆઈના વિરોધને લઈને એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે તપાસ જલ્દી જ કરવામાં આવે અને તપાસ બાદ જે રિઝલ્ટ આવે કે જેમાં દોષિત છે આ કૌભાંડની અંદર, એ તમામ લોકોને તુરંતમાં તુરંત સજા કરવામાં આવે। વિધાનસભાની અંદર પણ શિક્ષણ મંત્રી દ્વારા આ મુદ્દા પર જવાબ રજૂ કરી ચૂકવામાં આવ્યો છે, પરંતુ એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ તુરંત પગલાં લેવા, તુરંત તપાસ માટેની માંગ કરી છે। ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાયા છે। અશરફ, એનએસયુઆઈના વિદ્યાર્થીઓ હાલમાં કઈ મુખ્ય માંગ સાથે જોવા મળી રહ્યા છે? તપાસના આદેશ જ્યારે આપી દેવામાં આવે છે શિક્ષણ વિભાગ દ્વારા ત્યારે પણ? જી સિદ્ધાર્થ, પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે જે એમબીબીએસ કૌભાંડ થયું તો તેને લઈને આજે એનએસએ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે યુનિવર્સિટીનો જે મેઇન ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે, અને યુનિવર્સિટીનો જે ઉત્તર ગુજરાત મહિપાલસિંહ ગઢવી પ્રમુખ છે તેમના અને તેમના કાર્યકરને અંદર પ્રવેશ કરવા દેવામાં આવ્યા નથી, અને કુલપતિએ પણ આ બાબતે ગેટ બહાર અને એક બાજુ વિદ્યાર્થીઓ અને એક બાજુ કુલપતિએ તેમને નિવેદન આપ્યું કે આ સમગ્ર કૌભાંડમાં હું નિર્દોષ છું, તો બીજી બાજુ એનએસયુઆઈના જે નેપાલસિંહ ગઢવી છે તે માંગ કરી રહ્યા છે કુલપતિને કે આપે આપના પદ ઉપરથી રાજીનામું આપી દેવું પડે અને સમગ્ર તપાસ નિષ્પક્ષ થવી જોઈએ। જી સિદ્ધાર્થ, આભાર અશરફ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં કુલપતિ રાજીનામું આપે તેને લઈને આ માંગ સાથે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા યુનિવર્સિટીમાં, પરંતુ યુનિવર્સિટીના ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે। તો પાટણ યુનિવર્સિટી સામે કથિત કૌભાંડના આક્ષેપને લઈ સીએમ વિજય રૂપાણીએ આપ્યું છે નિવેદન। તપાસ એસીએસ પંકજકુમારને સોંપાય છે। તપાસમાં દોષિતોને છોડવામાં નહીં આવે। ગરબડ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। વીસી, સેનેટ સભ્ય કે કોઈ પણ હશે નહીં છોડાય। રાજકીય આગેવાન હશે તો પણ નહીં છોડાય। સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લઈ ચૂકી છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ઉત્તરવાહિની બદલાઈ અને જે માહિતી બહાર આવી છે, રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે। પંકજકુમાર જેવા સિનિયર અધિકારીને તાત્કાલિક તપાસ અને એનો રિપોર્ટ આપવા માટેની સૂચના આપવામાં આવી છે। કોઈ પણ ચમરબંધીને સરકાર છોડશે નહીં।
કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદ્રઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે એ જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 આ અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે.